તો હેલો મિત્રો, સ્વાગત છે. મિત્રો, યુટ્યુબ ચેનલની અંદર જે યુટ્યુબનું ઓપ્શન છે એમાં ત્રણ નવા ફીચર આવ્યા છે. એ ફીચર કઈ રીતે કામ કરે છે અને આપણે કઈ રીતે યુઝ કરવાના છે અને તમને મિત્રો કઈ રીતે ખબર પડે, તમારા જો યુટ્યુબની અંદર આ ફીચર આવેલા છે તો એ મિત્રો કયા કયા છે અને કઈ રીતે કામ કરે છે, મતલબ એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને સમજાવવાનું છું. ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, યુટ્યુબને લગતી ટોટલ માહિતી આપણી ચેનલમાંથી તમને મળી રહેશે. મિત્રો, યુટ્યુબમાં કોઈ પણ પ્રોબ્લમ હોય, અડચણની અંદર કોઈ પ્રોબ્લમ હોય કે ગૂગલ પે ન આવતો હોય તો તમે મને સંપર્ક કરી શકો છો. મિત્રો, કોઈ પ્રોબ્લમ હોય તો ઓલરેડી બધા વિડીયો બનાવેલા છે, પણ તોય પ્રોબ્લમ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. મિત્રો, તો આ ત્રણ ફીચર મિત્રો શું કહેવા માગે છે યુટ્યુબના અને કઈ રીતે કામ કરવાના છે, એ છે યુટ્યુબ એપ માટે. હવે દાખલા તરીકે અહીંયા આપણે યુટ્યુબને ઓપન કરીએ તો આ ત્રણે ત્રણ ફીચર છે ને અહીંયા યુટ્યુબની અંદર આવેલા છે. એટલે કઈ રીતે કામ કરે છે એ હું તમને આખી વિડીયોની અંદર સમજાવવાનું છું કે આ ત્રણેય ફીચર કયા કયા છે અને શું કામ કરવાના છે. તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા મેં સ્ક્રીન રેકોર્ડિંગ મારો વિડીયો અહીંયા બનાવેલો છે. જેવું તમે અમુક ટાઈમે મિત્રો જો તમારે અપડેટ નથી આવી તો ટેન્શન લેવાની જરૂર નથી, અપડેટ આવી જશે. પછી તમારે શું કરવાનું છે અને આ ત્રણ ફીચર આવે છે તો એ શેના માટે આવેલા છે. તો પહેલા નંબરનું મિત્રો ફીચર છે, તમે જોઈ લો આ ફીચર તમને શું કહેવા માગે છે. થોડોક વિડીયો હું પ્લે કરું છું. દાખલા તરીકે અહીંયા જુઓ તમે તો તમને આ ટાઈપનું પેજ કંઈક આ ટાઈપનું યુટ્યુબમાં અપડેટ આવશે થોડાક સમય માટે, બરાબર છે. આ અપડેટ મિત્રો શેના માટે આવે છે અને કઈ રીતે કામ કરે છે એ તમને કહી દઉં કે આ જે અપડેટ છે ને એ તમને એવું કહેવા માગે છે. તો ચલો, આ અપડેટ છે ને એ તમારા ફોનની અંદર જેવી રીતે તમે યુટ્યુબને ઓપન કરો છો ને, તો યુટ્યુબને દાખલા તરીકે હું અહીંયા ઓપન કરું છું તો યુટ્યુબની અંદર પહેલાં એવું હતું કે તમારી જે પ્રોફાઇલ ફોટો છે ને, જો અહીંયા ડેટા હું ઓન કરી લઉં જેથી મિત્રો તમને ખ્યાલ આવે. તો અહીંયા મેં ડેટા ઓન કરી લીધું છે. તો અહીંયા હું યુટ્યુબને ફરીથી ઓપન કરું, એ પહેલાં નમૂનું ફીચર કઈ રીતે કામ કરે છે તમને ખબર પડે. તો પહેલાં યુટ્યુબની અંદર એવું હતું કે તમારો પ્રોફાઇલ ફોટો મિત્રો છે ને અહીંયા આવતો, તમને ખબર હોય તો ખૂણાની અંદર તમારી યુટ્યુબની અંદર જોઈ લેજો. અને જો તમારી અંદર આ ફીચર નથી આવ્યું યુટ્યુબની અંદર તો તમે અપડેટ કરી લેજો, એટલે તમને નવું ફીચર જોવા મળીએ છે જેની અંદર તમને અહીંયા તમારી પ્રોફાઇલ ફોટો દેખાવા મળશે. હવે બીજા નંબરની મિત્રો વાત કરીએ તો બીજા નંબરમાં કયું ફીચર છે, તો બીજા નંબરમાં મિત્રો અહીંયા થોડોક વિડીયો હું આગળ પ્લે કરું જેથી તમને ખબર પડે. આ પહેલા નંબરનું ફીચર છે યુટ્યુબની અંદર અને બીજા નંબરનું નેક્સ્ટ કરશો એટલે અહીંયા બીજા નંબરનું તમને ઓપ્શન મળશે. આ બધું યુટ્યુબમાં જોવા મળશે મિત્રો, તમને ટેન્શન લેવાની જરૂર નથી, કોઈ ખાસ સેટિંગ કરવાનું જરૂર નથી, બરાબર. તો બીજા નંબરનું જે અપડેટ છે એ મિત્રો આ છે, જોઈ લો. આ અપડેટ શું કહેવા માગે છે એ તમને સમજાવી દઉં. તો આ અપડેટ એ છે કે યુટ્યુબની અંદર તમે કોઈ પણ વિડીયો કે ફિલ્મ જોઈ રહ્યા છો તો ઘણી વખત મિત્રો આપણે અહીંયા લીટી આ ટાઈપ આવતી ને, બરાબર, આ લીટી તમે આ લીટી આ રીતે આપણે દોડાવવું પડતું, એની જગ્યાએ હવે તમે સાઈડમાં આ રીતે વિડીયો ઉપર ક્લિક દબાવી રાખશો ને, એટલે જેટલું તમારે વિડીયો દોડાવવો હશે ને એટલું દોડાવવો હોય ને, એટલે જેવી રીતે આપણે એમએક્સ પ્લેયર કે ગમે તમે વિડીયો જોતા છે એવું દોડાવવાની સિસ્ટમ આવે છે, એવી રીતે હવે યુટ્યુબની અંદર પણ એ સિસ્ટમ લાગુ થઈ જશે, પણ અપડેટ આવે ત્યાર પછી. તો ત્રીજા નંબરમાં છે મિત્રો એ કઈ અપડેટ છે એ જોઈ લો. ત્રણ ફીચર જે યુટ્યુબની અંદર તમને મળ્યા છે, એક તો તમે જોઈ રહ્યા છો કે આ રીતે તમારે વિડીયો દોડાવવો હોય ને તો તમને આ ફીચર મળશે કે અહીંયા દબાઈ રાખશો કોઈ પણ યુટ્યુબની અંદર તો મિત્રો ઓટોમેટિક આખો વિડીયો દોડવા મળશે. ઘણી વખત સ્પીડ કરવા માટે મિત્રો, રિવર્સ કરવા માટે મિત્રો આપણે તકલીફ થતી હતી. અને ત્રીજા નંબરનું છે મિત્રો એ ફીચર તમને કહી દઉં, એ કયું છે એ તમને કહી દઉં. જો આજ આપ જોઈ રહ્યા છો આ ફીચર શું કહેવા માગે છે, તો એ ફીચર હું તમને સમજાવું કે આ જે ફીચર છે તમને શું કહેવા માગે. દાખલા તરીકે તમે કોઈ પણ વિડીયો ચાલુ કર્યો છે, કોઈ પણ વિડીયો, તો એની અંદર તમને ઘણી વખત છે ને આપણે કોઈ બાળકને આપી દીધો હોય, છોકરાને વિડીયો જોવા આપી દીધો હોય, તો ગમે તે સ્ક્રીન ઉપર ટચ થઈ જાય એટલે વિડીયો બંધ થઈ જતો. તો એની જગ્યાએ હવે જેવી રીતે એમએક્સ પ્લેયરની અંદર આપણે કોઈ પણ વિડીયો જોઈ રહ્યા હતા લોક કરવાનું સિસ્ટમ હતી, એ મિત્રો હવે તમને યુટ્યુબમાં પણ મળશે. તો યુટ્યુબની અંદર પણ આ ટાઈપનો તમે લોક કરી શકો છો. તમારા કોઈ પણ વિડીયોની અંદર કોઈ વિડીયો તમે ચાલુ કરીને બાળકને આપી દો છો તો સ્ક્રીન લોક તમે કરી શકો છો યુટ્યુબની અંદર. તો આ ત્રણેય ફીચર મિત્રો એકદમ નવા છે. હવે આ અપડેટ મિત્રો તમારા ફોનની અંદર લાગુ પડે છે તો એની અંદર આપણે શું કરવાનું છે, તો અહીંયા ખાલી એક જ ઓપ્શન તમને આપેલું છે, ગો હાઈટ લખેલું છે, તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ ત્રણેય અપડેટ તમારા યુટ્યુબની અંદર લાગુ થઈ જશે, બરાબર. અને બીજું કે યુટ્યુબને અપડેટ કરવાનું રહેશે. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી ગુજરાતી ભાષાની અંદર આપણે આપીએ છીએ અને કોઈ પણ ફેક વિડીયો બનાવવામાં નથી આવતી. તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ જય ગોગાની મિત્રો.